नमस्कार विद्यार्थी मित्रों, केम छो? बधा मजामा? बधा मजामा ज हशो अने गणितना साथे साथे दाखलाओ पण गणता ज हशो। ओके, घणा विद्यार्थीओ मगजमां एवुं विचारता हशे कि साहेब मास प्रमोशन थई गयुं छे तो हवे गणित शीखवानो शुं जरूर छे। पण जो तमने छठ्ठा धोरणनुं गणित नहीं आवडे, आपणे वात करी हती ने अगाउ कि आ गुणोत्तर छे ई छेक सुधी आपणो नवमा धोरण सुधी आपणो साथ नहीं छोड़े। એટલે જો તમને આ ધોરણનું ગણિત આવડે તો જ આગળના ધોરણનું ગણિત આવડશે, બાકી ગણિત આવડે ના। એટલે અમે પણ બનાવીએ છીએ જુસ્સાથી વિડીયો, તો એટલા જુસ્સાથી તમે પણ આ વિડીયો છે જોવાનો પ્રયત્ન જારી રાખો। સમજ્યા તમે? આજે આપણે આગળના સ્ટેપ સ્વાધ્યાય 12.2 ઉપર જઈએ। એમાં શું કીધું કે પ્રમાણમાં છે કે નહીં ચકાસો, પ્રમાણમાં છે કે નહીં તે ચકાસો। શું કરવાનું? વ્યાખ્યા યાદ કરો, મેં ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં તમને વ્યાખ્યાઓ સમજાવી હતી કે જો આપેલી બંને સંખ્યાઓ અથવા તો બંને અપૂર્ણાંકના ગુણોત્તર સરખા હોય તો તે સંખ્યા પ્રમાણમાં છે। બે અપૂર્ણાંક આપવામાં આવ્યા હશે, જો બેના અતિ સંક્ષિપ્ત રૂપ સરખા હશે તો એ સંખ્યા પ્રમાણમાં કહી શકાય। દાખલા તરીકે હું અહીંયા ઉદાહરણ આપું, 4 છેદમાં 8 અને 8 છેદમાં 16, આવા મેં બે અપૂર્ણાંક લીધા છે। આ બે અપૂર્ણાંક પ્રમાણમાં છે કે નહીં, જો આ ચકાસવા માટે થઈને આના અતિ સંક્ષિપ્ત રૂપ આપણે પહેલાં ચકાસવા પડે તો આ થશે 4 એકા 4 અને 4 2 8। આનું અતિ સંક્ષિપ્ત રૂપ કેટલું થયું? તો કે 1/2, 8 છેદમાં 16 તો કે 8 એકા 8 અને 8 2 16, તો આનું પણ થયું છે અતિ સંક્ષિપ્ત રૂપ 1/2। જો બંનેના અતિ સંક્ષિપ્ત રૂપ સરખા હશે તો આ પ્રમાણમાં છે એમ કહી શકાય, કારણ કે આનો ગુણોત્તર સરખો છે। અને ન હોય, કદાચ જવાબ એમ આવતો હોય કે 1/2 અને 1/5, તો આપણે નોટિકલ કરી દેવાનું અને પછી લખી નાખવાનું, તેથી કરીને કે ગુણોત્તર સરખા નથી। બસ, તો એવા જ અહીંયા મેં 5 દાખલા લીધા છે, તમને સમજાઈ જશે। ચાલો દાખલાની આપણે શરૂઆત કરીએ। પેલો જ આપ્યો છે, આ જોજો, જ અહીંયા મેં માટે લખી દીધા છે કે 12:16 અને બીજો અપૂર્ણાંક આપ્યો છે 18:24, તો પેલું હોય અંશમાં હોય એટલે કે 12:16। હવે આના અતિ સંક્ષિપ્ત રૂપ આપણે મેળવીએ, 4 3 12 અને 4 4 16, 4 4 જતા રહ્યા તો આનું અતિ સંક્ષિપ્ત રૂપ મળ્યું 3/4। આ પહેલું જોયું, હવે આપણે બીજું લઈએ, 18:24, 6 3 18 ને 6 4 24, 6 6 જતા રહ્યા તો આનું અતિ સંક્ષિપ્ત રૂપ 3/4। તો બે કેવા છે? સરખા છે, એટલે લખી નાખવાનું 3/4 = 3/4। તો લખવાનું કે ગુણોત્તર સરખા છે તેથી પ્રમાણમાં છે, એમ ન લખો તો હાલે, ખાલી ગુણોત્તર સરખા છે એમ બતાવી દઉં તો ચાલે છે? કઈ દાખલામાં અતિ સંક્ષિપ્ત રૂપ આવડી જાય એટલે બધું આવડી જાય। ઓકે, બીજા દાખલા ઉપર જઈએ। બીજો દાખલો છે 28:8 અને 42:42, તો પહેલી સંખ્યા અંશમાં એટલે 28:8, હવે આ થશે 14 2 28 અને આ થશે 4 2 8, હજી બેના ભાગ આવશે, આ થશે 7 2 14 થશે અને આ થશે 2 2 4, 2 2 જતા રહ્યા તો બચ્યા 7/2। હવે આપણે બીજાનો જોઈએ, 42:42, તો 42 42 ઉડી જાય એટલે 1/1 આવે, હા 1 જ નથી લખવાનો કારણ કે ગુણોત્તર હંમેશને માટે છેદ અંશમાં હોવો જરૂરી છે, તો આનો જવાબ આવ્યો 1/1।
અને આનો જવાબ આવ્યો સાતના છેદમાં બે. તો આવી રીતે આપણે લખવાનું, સાતના છેદમાં બે નોટિકલ એકના છેદમાં એક, કારણ કે બંને ગુણોત્તર સરખા નથી. તો અહીં લખવાનું કે તેથી કરીને ગુણોત્તર સરખા નથી. અને ઘણા વિદ્યાર્થીને આ આવડતું હોય તો આ તમે શોર્ટ રીતે કરી શકો. કઈ રીતે? તો કે ભાઈ સાત ચોક 28 ને 4 2 8 ડાયરેક્ટ થઈ જાય, લેવું જરૂર નથી કે આવે વિસ્તારથી કરવો. હા એ ચાલે. આગળના દાખલા ઉપર આપણે જઈએ. ત્રીજો છે 32:40 અને 40:50. 32:40 તો પેલા આનું કરીએ, 8 × 32 ને 8 × 45, 8 જતા રહ્યા તો આનો જવાબ આવ્યો 4/5. હવે 40/50 નો કરીએ, 40/50 0 0 ઉડી ગયા એટલે આનો જવાબ આવ્યો 4/5. બંનેના ગુણોત્તર કેવા છે? તમે કહેશો સરખા છે તેથી પ્રમાણમાં છે. 4/5 = 4/5. ઓકે, તો અહીં લખવાનું કે ગુણોત્તર સરખા છે. છે ભાઈ કઈ દાખલામાં? કાંઈ નથી, સિમ્પલ છે, સમજાઈ જવું છે અને આવડી જવું છે. થોડુંક ધ્યાન આપો. પણ તમે શું કરો ખબર, મોબાઈલમાં જોતા જાઓ ને ગણતરી સાથે કરતા જાઓ એમ ના કરે. શું કરવાનું? તો કે એકવાર વિડીયો છે વ્યવસ્થિત ચેક કરી લેવાનો, જોઈ લેવાનો દાખલો કેવી રીતે છે, શું કહેવા માગે છે. જો દાખલો તમને સમજાઈ ગયો એટલે ગણતરી પણ તમે ફટાફટ કરી શકો. ઓકે, આગળના દાખલા ઉપર આપણે જઈએ. 3 દાખલાઓનો આપણે અભ્યાસ કર્યો, 4 દાખલા ઉપર આપણે જઈએ. તો અહીંયા જ ગણી આપું. 4 દાખલો છે અહીંયા આપ્યો છે. તો દાખલા નંબર 4, 48:60 અને 120:96. મોટી સંખ્યાઓની પ્રોસેસ તમને ભલે લાંબી થાય પણ દાખલો સાચો ગણવાનો. આ થશે 48/60, તો આના અતિસંક્ષિપ્ત રૂપ થાય 12/48 ને આ થશે 12/50. તો જવાબ આવ્યો 4/5. સામાન્ય તો ઉડી જાય, આ મળી ગયું. હવે બીજાનો જોઈએ આપણે, 120/96. 12/10 = 120 ને 12/8 = 96 હજી આવશે ભાગ. 5 × 2 = 10 અને 4 × 2 = 8 ઉડી ગયા. વૈધા શું? 5/4. ઓકે, ખબર પડી? અહીંયા પહેલાં મેં 12/10 = 120 ને 12/8 = 96 કર્યા, હજી 10 ના 8 બે વિભાજ્ય છે તેના ભાગ પડ્યા. 5 × 2 = 10 અને 4 × 2 = 8 સામાન્ય ઉડી ગયા. વૈધું હું 5/4. હવે આનું અતિસંક્ષિપ્ત રૂપ 5/4 છે અને આનું અતિસંક્ષિપ્ત રૂપ 4/5, એમ નો આલ્યો, બે સરખા જ હોવા જોઈએ. તેથી 4/5 નોટિકલ 5/4 સરખા નથી, ક્રોસમાં સરખા છે. એટલે એમનો લખતા સાહેબ એમ હાલે ને ના હાલે, એટલે લખવાનું કે ગુણોત્તર સરખા નથી. સમજાણો? તો આ 5મો દાખલો હવે તમે તમારી જાતે કરશો. પણ આજનું હોમવર્ક, આ 5 દાખલા તો તમારે ગણવાના છે, સાથે સાથે તમારી પ્રેક્ટિસ વર્કમાં આપેલા દાખલાઓ પણ તમારે ગણવાના છે. ઓકે, ઘણા વિદ્યાર્થીઓ છે એ લાઈવમાં અત્યારે જોઈ રહ્યા છે, સમજ્યા? એટલે એવું જરૂરી નથી કે તમે એક જ જોવ છો, ઘણા બીજા બધા પણ જોઈ રહ્યા છે. ઓકે, એટલે તમે આ નિહાળજો. હા, એટલે એવું જરૂરી નથી કે આપણે જ જોવું, બીજા અધરવાઇઝ વિદ્યાર્થીઓ પણ આપણો અભ્યાસ છે એ જોઈ છે. હા, એટલે તમે પણ આ અભ્યાસક્રમને ચૂકવાનો નથી એવું વિચારે કે ભાઈ માસ પ્રમોશન મળી ગયું હાલો નથી ગણવા, એવું ના વિચારતા. ઓકે, આપણે ગણવાનું છે. આપણું આ વર્ષ જે આ પહેલું સેમ તો જતું રહ્યું, બીજા સેમના દાખલાઓ છે પણ આપણે વ્યવસ્થિત ગણવાના છે. ઓકે, ત્યાર પછી આપણે આવ્યા છે 5મા દાખલા ઉપર. આપણે જો અહીંયા 5મો દાખલો ગણાવી દઉં, ધ્યાન આપજો. દાખલા નંબર 5 શું કીધું છે કે 36
जेम चौपन अने चौत्रीस जेम एकावन। ओके तो पेलू आपणे छत्रीस ना छेदमा चौपन ध्यान आपजो, अठार दू छत्रीस ने अठार तेरी चौपन, अठार अठार जता रिया એટલે બેના છેદમાં ત્રણ આનું અતિસંક્ષિપ્ત રૂપ આવ્યું। હવે આપણે ચોત્રીસ જેમ એકાવન એટલે કે ચોત્રીસના છેદમાં એકાવનનું અતિસંક્ષિપ્ત રૂપ આપીએ, આ થશે સત્તર દુ ચોત્રીસ થશે અને આ થશે સત્તર તેરી એકાવન, સત્તર સત્તર જતા રહ્યા એટલે બેના છેદમાં ત્રણ આનું અતિસંક્ષિપ્ત રૂપ શું આવ્યું, બેના છેદમાં ત્રણ એટલે કે બેના છેદમાં ત્રણ ઇઝ ઇક્વલ ટુ બેના છેદમાં ત્રણ, આ બંનેના અતિસંક્ષિપ્ત રૂપ સરખા છે તેથી આપણે કહી દેવાનું કે ગુણોત્તર સરખો છે। જો ગુણોત્તર સરખો ન હોય તો એ પ્રમાણમાં નથી। તો આપણે આ પહેલા ટોપિકની માહિતીની ચર્ચા કરી છે, હવેનો આપણે નેક્સ્ટ ટોપિક આપણે નવા ટોપિક ઉપર આવશું। આટલા દાખલાઓ તો તમારી બુકમાં ગણતરી હોવી જોઈએ, એકવાર આ વિડીયોને જોઈ લેવાનો પછી તમારી પ્રેક્ટિસ વર્કમાંથી ગણતરી છે જારી રાખવાની છે, જેટલા દાખલા ચાલે એ બધા હોમવર્કમાં કરવાના। ચાલો એકવાર ફટાફટ નજર કરી લો। તો હવેના આપણે નેક્સ્ટ ટોપિક ઉપર આવ્યા છે। જોતા તમને એવું લાગતું હશે કે ભાઈ આ દાખલાઓમાં શું હશે, કાંઈ નથી, આ દાખલા હું તમને બે રીતથી શીખવું। આ તમામે તમામની ગણતરીના અતિ સંક્ષિપ્ત રૂપ સરખા થવા જોઈએ, ત્રણના છેદમાં ચાર જ થવા જોઈએ, શું થવું જોઈએ, ત્રણના છેદમાં ચાર જ થવા જોઈએ। જો બધામાં પહેલા પહેલા સ્ટેપ આપ્યા ને એ જ થવા જોઈએ એના અતિ સંક્ષિપ્ત રૂપ, તો એના માટે થઈને શું કરું, તો પહેલી એક પદ્ધતિ તમને બતાવું કે જો તમને આ રીતે આવડી જાય ને તો હાલે, જો ત્રણ દુ છ તો અહીંયા ચાર દુ આઠ, ત્રણ દુ છ તો ચાર દુ આઠ, અહીંયા થયા ચોકે ચોકે સોળ થયા, તો આને ચાર વડે ગુણો તો ત્રણ ચોક કેટલા થાય, તો કે બાર। ત્યાર પછી આ થયા ત્રણ પંચા પંદર, તો આને પાંચ વડે ગુણવો પડે તો આ ચાર પંચા કેટલા થાય, વીસ થાય। ત્યાર પછી આ થશે ચાર સત્તા અઠ્યાવીસ થાય, તો આને સાત વડે ગુણો તો આ ત્રણ સત્તા કેટલા થાય, એકવીસ। હવે આ બધાના અતિસંક્ષિપ્ત રૂપ કરી લ્યો, ત્રણના છેદમાં ચાર જ આવશે। જો આ મેથડ ન ફાવે તો એનાથી પણ એક સરળ મેથડ હજી એક તમને આપું, એ અહીંયા બીજો દાખલો બતાવું। તો એ કેવી મેથડ છે, એમાં તમારે થોડુંક છેદઅંશ કરવું પડશે, જેની જોડી હોય ને એને અંશમાં રાખી દો। જો આ બંનેની જોડી નથી, આ તો આપણે ફાઇન કરવાનું છે, આ બંનેની જોડી છે એને અંશમાં આપી દો, પાંચ ગુણ્યા ચાર છેદમાં બે, બે દુ ચાર ને પાંચ દુ આવી ગયા દસ। હવે પાછો નેક્સ્ટ આમાં જોડી કોની થાય, તો કે આ બંને, તો એ બંનેને અંશમાં આપો, ચાર ગુણ્યા પંદરના છેદમાં દસ, આ થશે પાંચ દુ દસ થશે, આ થશે પાંચ તેરી પંદર થાય ને આ બે દુ ચાર, તો ત્રણ દુ કેટલા થયા। હવે આ બંનેની જોડી બને છે તો એ બંનેને અંશમાં આપી દો, પંદર ગુણ્યા દસના છેદમાં છ, આ થશે ત્રણ દુ છ થશે, ત્રણ પંચા પંદર થશે અને બે પંચા દસ થશે, પચું પચું પચીસ। હવે આમાં જોડી કોની બને, તો કે આ બંનેની, દસ ગુણ્યા પાંત્રીસના છેદમાં પચીસ, પચું પચું પચીસ થયા, આ થશે પાંચ દુ દસ થયા અને આ થયા પાંચ સત્તા પાંત્રીસ, સાત દુ ચૌદ। હવે આ બધાના અતિસંક્ષિપ્ત રૂપ કરો, બેના છેદમાં પાંચ જ આવશે, પણ આ મેથડ કરવી એના કરતાં જો તમને આ મેથડ સમજાઈ જાય ને તો કાંઈ નથી, ઇઝી છે। જો ફરી વાર સમજાવી દઉં, કઈ સંખ્યા આરે ગુણ્યા તો ચૌદ થયા, તો કે બે આરે, તો આને બે આરે ગુણો, ત્રણ દુ હવે અહીંયા નથી અહીંયા છે, તો આ કેટલા ગુણ્યા, તો કે ત્રણ દુ છ થયા, ઓકે, તો અહીંયા સાત દુ ચૌદ થશે, થાય કે ને, ડાઉટ લાગે તો બેનો ગુણાકાર કરો છેદમાં જેની જોડી ન બનતા હોય, ત્રણ દુ છ આવી ગયા, આ બંનેની જોડી બને, છ ગુણ્યા ચૌદના છેદમાં ચૌદ, ચૌદ ચૌદ ઉડી ગયા, છ આવી ગયા, ચૌદ આવી ગયા, એટલે કાંઈ છે નહીં। હવે સાત પંચા પાંત્રીસ, તો ત્રણ પંચા કેટલા થાય, પંદર,
ત્રણ અઠા ચોવીસ તો સાત અઠા છપ્પન છે કઈ દાખલા. આગળના ચોથામાં જાય, આ પાંચ દુ દસ તો આ ચાર દુ આઠ, આ ચાર પંચા વીસ તો પચું પચું પચીસ, આ થયા પાંચ છક ત્રીસ થયા તો ચાર છક ચોવીસ, આ થયા ચાર સત્તા અઠ્યાવીસ તો પાંચ સત્તા પાંત્રીસ. જે સંખ્યાને છેદ વડે ગુણો તો એ સંખ્યાને અંશ વડે ગુણવાનો, બસ બીજું કાંઈ નથી. જો આ થયા આઠ તેરી ચોવીસ થાય ને, તો આને ત્રણ વડે ગુણો, નવ તેરી સત્યાવીસ, આ થયા નવ ચોક છત્રીસ તો આને ચાર વડે ગુણો, આઠ ચોક બત્રીસ, આ થયા આઠ પંચા ચાલીસ તો આને પાંચ વડે ગણો, નવ પંચા પિસ્તાલીસ, આ થયા નવ છક ચોપન થયા તો આને પણ આઠ છક અડતાલીસ છ વડે ગુણો. તમારે આવું રાઉન્ડ નથી કરવાનું, આ તો તમને સમજાવવા માટે કરું, તમારે આ રીતે નથી કરવાનું. ઓકે છે કઈ દાખલામાં? ઇઝી છે, મને આશા છે તમને આ બધા દાખલાઓ સમજાઈ ગયા હશે અને આવડી પણ જશે. ઓકે, એટલે જો ડાઉટ હોય તો ફરી વાર આ વિડીયોને રિવાઇન્ડ કરીને જોઈ લો, અને જો આ મેથડ ન આવડે તો જેની જોડી બનતી હોય એને અંશમાં રાખી, જેની જોડી ન બનતી હોય એને છેદમાં રાખી, છેદ ઉડાડી નાખો એટલે જવાબ તમારો આવી જશે. સમજાઈ ગયું? એટલે આજનો આપણો હોમવર્ક કે આજે ચલાવેલા બધા દાખલાઓ તમારે હોમવર્કમાં કરવાના છે. આજે ચલાવેલા બધા દાખલાઓ તમારે હોમવર્કમાં કરવાના છે અને આની ગણતરી પણ તમારે વ્યવસ્થિત કરવાની છે. ઓકે, જો તમે ગણતરી કરશો તો જ તમને આ દાખલાઓ આવડશે. એટલે એકવાર વિડીયો જોઈ લેજો, પછી તમારી બુકમાં ગણતરી કરજો, 100% તમને આવડી જશે. મને આશા છે તમને આ વિડીયો સમજાઈ ગયો હશે. જો સમજાઈ ગયો હોય તો એક લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. સાથે સાથે અમે નવા વિડીયો સાથે તમને મળતા રહેશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આ વિડીયો જોતા રહેજો, ઘરે રહેજો અને સુરક્ષિત રહેજો. ધન્યવાદ.